ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજનૈતિક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષિત નથી દિવાળીના વેકેશન હોય મોટાભાગના કર્મચારીઓ રજા પર છે ત્યારે અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળું તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે કાર્યાલયની દેખભાળ કરતો કર્મચારી બપોરે કાર્યાલયને તાળું મારીને પોતાના સંબંધીને ત્યાં ગયો હતો જે સાંજે કાર્યાલય પર પરત ફરતા પાર્ટીના કાર્યાલયના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું ત્યારબાદ કર્મચારી દ્વારા પાર્ટીના અન્ય પદાધિકારીઓને જાણ કરાતા તેઓ કાર્યાલય પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીના ચેમ્બરમાંથી અગત્યના દસ્તાવેજ ચોરી થવાની આશંકા છે જોકે કયા કયા સામાન સહિતના દસ્તાવેજોની ચોરી થઈ છે તે વિગત સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું આ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું ગુજરાતમાં આમ આદમીનો ઘર તો ઠીક પણ આમ આદમી પાર્ટીનું કાર્યાલય પણ સુરક્ષિત નથી ગતરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી મને ફોન આવ્યો કે જ્યારે ટીમ છે રજાઓ પર હતી ત્યારે અચાનક તાળા તોડીને આમ આદમી પાર્ટીના કાર્યાલયમાંથી ચોરી થઈ છે બહુ જ ગંભીર બાબત છે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં એવું તો કશું હશે નહીં સ્વાભાવિક છે કે રોકડ રકમ ના હોય સોનું ના હોય તો ચોરીની ભાવના શું હશે પરંતુ જે રીતે અત્યારે ઇન્ફોર્મેશન મને મળી છે એ પ્રમાણે આમ આદમી પાર્ટીના બહારનો દરવાજો લોક હતો એ તોડવામાં આવ્યું અંદર ઓફિસની જે કાર્યાલય છે એનો દરવાજો તોડવામાં આવ્યું અને એની ઉપર કોન્ફરન્સ રૂમ અને પછી મારી ચેમ્બર સ્પેશિયલી મારી ચેમ્બરમાંથી જ્યાં બહારથી દરવાજો લોક હોય છે એનો પણ લોક તોડી અને એલઈડી જે ટીવી છે એની સહિત અગત્યના ડોક્યુમેન્ટ ચોરાઈ ગયાની શંકા અત્યારે આવી રહી છે શું થઈ રહ્યું છે ગુજરાતમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં અમારી સ્ટ્રેટેજી પ્લાનિંગના ડોક્યુમેન્ટ હશે ભવિષ્યના પ્લાનિંગ હશે એના ડોક્યુમેન્ટ હશે અમે જે સ્ટ્રેટેજી બનાવવાના હશું એના ડોક્યુમેન્ટ હશે આના સિવાય શું નશે કાર્યાલયમાં ત્યારે આ ચોરી થઈ રહી છે બહુ જ ગંભીર બાબત થઈ છે અત્યારે હજી હું કાર્યાલય પહોંચ્યો નથી પણ જે રીતે ઇન્ફોર્મેશન મળી છે પ્રમાણે એલઈડી ટીવી મારી ચેમ્બરમાંથી ગયું છે સાથે સાથે કેટલાક કાગડીયાઓ પણ ગયા છે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોવાની શક્યતા છે આ બહુ જ ગંભીર બાબત છે આ ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી આ ભાજપ સરકાર ક્યાં લઈ જશે ગુજરાતને ખબર નથી આ આટલી હદે ગંભીર બાબત તમે વિચાર કરો કાર્યાલયો સુરક્ષિત ન હોય ને એના ડોક્યુમેન્ટ સુરક્ષિત ન હોય એટલે શું થયું એટલે આ બહુ જ દુઃખદ બાબત છે તુરંત મુખ્યમંત્રીશ્રીએ મીટિંગ લઈ અને આના આ જે ચોરીઓ થઈ રહી છે ગંભીર બાબતમાં ચોરીઓ થઈ રહી છે અને કોણ કરાવી રહ્યું છે એ પણ એક નોંધ કરી અને એમણે એક્શન લેવા જોઈએ